જૂના ભરૂચ વિસ્તારના રહીશોએ કેટલાક સમયથી ગેસ પાઇપલાઇનથી વંચિત હતા, જે અંગેની વારંવાર રજૂઆત તેમજ આગેવાનોની મહેનત આખરે રંગ લાવતા ગુજરાત ગેસ કંપની દ્વારા આ વિસ્તારમાં ગેસ પાઇપલાઇન મારફતે ગેસ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જૂના ભરૂચના કેટલાક વિસ્તારોમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન મારફતે ગેસ પુરવઠો આપવામાં આવતો ન હતો, જે અંગે રહીશોએ કંપનીને વારંવાર રજૂઆતો કરી હતી. તેમજ આ સંદર્ભે ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ નગરસેવા સદનના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી, જેના ફળ સ્વરૂપે ગુરુવારના રોજ પ્રથમ ઘરમાં પાઇપ થકી ગેસનો પુરવઠો પહોંચ્યો હતો, જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય દુષ્યંત પટેલે કર્યું હતું. ગુજરાત ગેસ કંપની દ્વારા આ વિસ્તારમાં આગામી દિવસોમાં વધુ 300 કનેક્શનો આપવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે. અમને એટલી તકલીફ હતી કે આ બાટલા વિશે અમે એટલા હેરાન ગતિ થતા હતા કે અમુક ટાઈમે અમે બાટલા નોંધાવીએ તો અમુક ટાઈમે આવે નહીં, અમુક ટાઈમે આવે, એ રીતે અમે બહુ હેરાન ગતિ હતી. અને અત્યારે આ ગેસ ગુજરાત ગેસ આવી એટલે અમને બહુ શાંતિ થઈ છે ને અમને બહુ આનંદ થયો છે. વોર્ડ નંબર 13 પાનખાડી વિસ્તારની અંદર અને જૂના ભરૂચમાં વોર્ડ નંબર 12માં આમ કુલ મળીને 33 ગુજરાત ગેસના કનેક્શન આપવાનું કામ આજે શરૂ કર્યું છે. જૂના ભરૂચની અંદર ગુજરાત ગેસના કનેક્શનો એક તીવ્ર માંગ આ વિસ્તારની હતી. અહીંના વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 14ના સભ્યશ્રીઓ કોર્પોરેટરશ્રીઓની માંગ હતી વર્ષોથી કે એમના વિસ્તારના અંદર ગુજરાત ગેસની લાઇન જોઈએ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગુજરાત ગેસ બ્રિટિશ ગેસ કંપની ઓન કરતી હતી એટલે આ કનેક્શન નહોતા મળતા. હવે GSPC રાજ્ય સરકારનું સાહસ છે, તેણે ગુજરાત ગેસને ટેક ઓવર કર્યું છે. ત્યારથી આ માંગ આપણે રાજ્ય સરકારના માનનીય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલને કરી હતી અને એમને માંગ આપણી સ્વીકારી હતી અને આજરોજ સુખદ એ બાબતનું છે કે નિરાકરણ આવ્યું છે કે જૂના ભરૂચની અંદર તમામ વિસ્તારમાં જ્યાં ગુજરાત ગેસના નોર્મ્સ પ્રમાણે જ્યાં જે કનેક્શન આપવા લાયક છે તમામ કનેક્શનો આપવાની શરૂઆત થઈ ગઈ છે.